કોરોનાના કેસ વધી રહ્યા છે ત્યારે મહેસાણા જિલ્લામાં દરેક તાલુકામાં નોડલ અધિકારીઓની નિમણૂક કરાઈ છે। જિલ્લામાં શહેરી અને ગ્રામ્ય વિસ્તારોમાં અસરકારક અમલીકરણ થાય તે માટે તાલુકા કક્ષાએ દેખરેખ નિયંત્રણ અને સંકલનની કામગીરી માટે નોડલ અધિકારીઓની નિમણૂક કરવામાં આવી છે। હોમ આઇસોલેશન સેલ દ્વારા હોમ આઇસોલેટ દર્દીઓની સારવાર આપવામાં આવશે। હોસ્પિટલમાં ઓક્સિજન બેડ સહિતની સુવિધા વધારવામાં આવી છે। ખાનગી હોસ્પિટલો દ્વારા પણ સંપર્ક કરવામાં આવ્યો છે। મહેસાણામાં દર્દીને તમામ પ્રકારની સારવાર મળી રહે તે માટેનો પ્રયાસ કરાયો છે। 104 સેવા ફરી એક્ટિવ કરાઈ છે અને દર્દીઓને માર્ગદર્શન આપવામાં આવી રહ્યું છે। આરોગ્યની ટીમ દ્વારા તમામ તૈયારીઓ હાથ ધરાઈ છે। જે જૂની કામગીરીના અમારા અનુભવના પ્રમાણે જે અત્યારે નવતર પ્રયોગ કરીને કેવી રીતે લોકોને સારી સારવાર આપી શકીએ આને માટે વહીવટીતંત્ર ખૂબ પ્રયત્ન કરે છે। આપણી 104 જે સર્વિસ છે આને પણ રીએક્ટિવેટ કરવામાં આવી રહી છે અને કોઈ પણ દર્દીને એવી તાવની શિકાયત હોય કે કોવિડના શંકાસ્પદ લક્ષણો જણાતા હોય તો પણ આ 104 ઉપર ફોન કરી શકશે। આરોગ્ય તંત્રની ટીમ આના ઘરે વિઝિટ લઈને આને પૂરો માર્ગદર્શન પાડવાની કોશિશ કરશે। અમે મહેસાણાના લોકોને ખાતરી આપવા માંગીએ છીએ